ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, સેમિસ્ટર 2, પાઠ 1, ધાર્મિક અને સામાજિક જાગૃતિ. 19મી સદીમાં ભારતીય સમાજ છે એ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિપ્રથા જેવા અનિષ્ટોથી એની જે આખી જે ચુંગાલ હતી, એટલે કે જે બધા પહેલાંના સમયમાં જે દરેક લોકો રહેતા હતા, બરાબર, તો ઘણું બધું જ્ઞાતિ પ્રથા જોવા મળતી હતી. કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, વહેમો છે, એ દરેકે દરેક છે, એ બધી પ્રથા જે પહેલાંના સમયમાં હતી એ જોવા મળતી હતી. એટલે કે આપણો સમાજ છે એમાં આખે આખો છે એ ફસાયેલો હતો. સંકુચિત અને કૂપમંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ છે એ કેવી હતી, તો કે બદતર હતી. કે સ્ત્રીઓને છે એ ચાર દિવાલની બહાર છે એ નીકળવા દેવામાં આવતી ન હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા કરવાનો રિવાજ, વિધવા વિવાહ નિષેધ, બરાબર, કે જે લેડીઝ છે એક વખત એના મેરેજ થઈ જાય છે ત્યાર પછી વળી પાછા છે એને મેરેજ કરી દેવામાં આવતા ન હતા પહેલાંના સમયમાં, બરાબર. એવા ઘણા બધા કુરિવાજો છે એ આપણા સમાજમાં છે. એ શું હતા, તો કે વ્યાપેલા હતા. એટલે કે દરેક જગ્યાએ આપણને આ બધું જોવા મળતું હતું. ક્યારે? તો કે પહેલાંના સમયમાં, બરાબર. ત્યાર પછી કહે છે કે પાશ્ચાત્ય શિક્ષણના કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં છે શું આવે છે, તો કે નવ જાગૃતિ આવી અને સામાજિક અને ધાર્મિક સુધારણાના છે એ આંદોલનો છે એ શરૂ થાય છે. અને આમાં રાજા રામમોહન રાય છે એ સર્વપ્રથમ હતા, બરાબર. આપણે એના વિશે જોઈએ કે રાજા રામમોહન રાય છે એણે ક્યાં ક્યાં રિવાજો દૂર કરવાના બધા પ્રયત્નો કરેલા હતા, બરાબર. આપણે જોઈ રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાયનો જન્મ છે ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં, એટલે કે એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. રાજા રામમોહન રાયનું લગ્ન બાળપણમાં થયું હતું. વળી તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભીને છે એ સતી થયા, તો કે આ ઘટનાએ રાજા રામમોહન રાય ઉપર છે એ ખૂબ અસર કરી. સતી થઈ ગયા, બરાબર, કે એમના ભાઈનું અવસાન થયું ત્યાર પછી એમના જે સગા ભાભી હતા એમને સતી થવાનો એ વારો આવ્યો. ત્યારે જ રાજા રામમોહન રાય ઉપર છે ખૂબ ઊંડી અસર થાય છે. સતી થયા એટલે કે જે વ્યક્તિ છે, જેના ઘરવાળા છે એ ગુજરી જાય છે, એની પાછળ એની જે સ્ત્રી છે એને શું થવું પડતું હોય છે, સતી થવું પડતું. એટલે કે એને એક જગ્યાએ આમ બેસાડી દે અને ત્યાં છે એને જીવતે જીવતી છે એ સળગાવી નાખવામાં આવતી હોય છે. સતી પ્રથા, બરાબર, જે પહેલાંના સમયમાં જે બધા રિવાજો છે, બરાબર. ત્યાર પછી બાળ લગ્ન, કે ખૂબ નાના હોય ત્યારથી જેમ કે છોકરાઓના છે એ લગ્ન કરી નાખવામાં આવતા હોય. ત્યાર પછી જ્ઞાતિ પ્રથા, બરાબર, કે આ કાસ્ટ છે અલગ અલગ, બરાબર, તો કે એવી રીતે દરેક જ્ઞાતિ છે એ જોવામાં આવતી હતી. ત્યાર પછી છે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, તો કે ઘરે છે જો બાળકીનો જન્મ થાય તો એમને એમ કે ડાયરેક્ટ જ મોટું બધું દૂધનું તપેલું લે અને એમાં દૂધ ભરી અને બાળકીને છે એ એમાં નાખી દેવામાં આવે, બરાબર, કે જ્યાં સુધી એનો જીવ ન જાય ત્યાં સુધી એની ગરદન પકડી અને નીચે સુધી રાખવામાં આવતી. એવા ઘણા બધા દૂધ પીતી કરવાનો જે આ રિવાજ છે, બરાબર, એનો છે ઉગ્ર વિરોધ કર્યો. કોણે કર્યો? તો કે રાજા રામમોહન રાય. અને એ માટે એમણે ઘણા બધા આંદોલનો પણ ચલાવ્યા. તેમણે ઈસવીસન 1821માં બંગાળીમાં છે એ સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં છે એ ફારસી ભાષામાં મિરાત ઉલ અકબર, એટલે કે આ બે છે જે સમાચાર પત્રો છે એની શરૂઆત કરી. અને ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. કોણે? તો કે રાજા રામમોહન રાયે. રાજા રામમોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારોને છે એ શું કરી હતી? તો કે દરેક વતી છે એ રાજા રામમોહન રાયે બ્રિટિશ સરકારને ભલામણ કરેલી. રાજા રામમોહન રાય સતી પ્રથાના વિરોધમાં છે એ ઝુંબેશ ચલાવી હતી. તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો છે કાયદો ઘડ્યો હતો. તમને એક એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે, બરાબર, કે 1829માં અંગ્રેજ ગવર્નર છે એ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર
પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો. આમ રાજા રામમોહન રાયે 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળોનો છે એ પાયો નાખ્યો અને દિલ્હીના બાદશાહ પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને 1830માં છે એ ક્યાં મોકલ્યા હતા? ઇંગ્લેન્ડ મોકલ્યા. અને 1833માં બ્રિસ્ટોલ મુકામે છે એ તેમનું અવસાન થયું. બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે. હિન્દમાં જ ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને પણ છે એ રાજા રામમોહન રાય દૂર કરવાના છે એ પ્રયાસો એમણે પોતે કરેલા હતા. ત્યાર પછી આપણે જોઈ દયાનંદ સરસ્વતી. તો કે દયાનંદ સરસ્વતીનો જન્મ છે એ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમને નાની વયે જ મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિન ઉપયોગીતા છે એ સમજાય અને તેમણે સત્યની શોધમાં છે એ ગૃહ ત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી એ દેશભરમાં પરિભ્રમણ કરી, એટલે કે દરેક અલગ અલગ જગ્યાએ છે એ પોતે ફર્યા અને ત્યાંની શું પરિસ્થિતિ છે એનો એમણે છે એ પોતે અભ્યાસ કરેલો હતો. મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે છે એણે પોતે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય દ્રષ્ટિએ છે એ દેશની એકતા સાધવાનો છે એમણે પોતે શું કર્યો હતો? પ્રયત્ન કરેલો હતો. ત્યાર પછી કે તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના છે એમણે પોતે દર્શન કર્યા, બરાબર. અને દરેક લોકોને છે એ મંત્ર આપ્યો કે વેદો તરફ પાછા વળો, એવો બોધ છે, બરાબર, એ દયાનંદ સરસ્વતીએ આપેલો છે. સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બરાબર, આ તમે જોઈ શકો છો, મૂર્તિ પૂજા છે, પછી આ ક્રિયાકાંડ, બાળલગ્ન, સતીપ્રથા, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો. તેમણે હિન્દી ભાષામાં બોધ આપતા હતા તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા. દયાનંદ સરસ્વતીએ એસેની સ્થાપના કરી? તો કે દયાનંદ સરસ્વતી છે એ આર્ય સમાજની સ્થાપના કરેલી છે, બરાબર. તમને એક એક વાક્યના જે પ્રશ્ન છે એમાં પણ તમને છે એ પૂછાઈ શકે, બરાબર છે. કે આર્ય સમાજની સ્થાપના કરી 1875, બરાબર, કે લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી છે એ શું થયો? તો કે પ્રચાર થયો. તેના પરિણામે છે એ ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ છે એ શરૂ કરેલી હતી. તો કે જેના કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને છે એ પાછા આવવા માટેના દ્વાર છે એ પ્રથમવાર શું કરી મૂક્યા? તો કે ખુલ્લા મૂકી દીધા. તો કે જે લોકોને જે ધર્મ છે એ અપનાવવો હોય એ દરેક લોકો છે એ અપનાવી શકે. કે ભૂલથી જો છે એ અંગ્રેજો દ્વારા એનો ધર્મ છે જે નષ્ટ થઈ ગયો હોય, વળી પાછું એના ધર્મમાં જ છે, એની પોતાની કાસ્ટમાં છે ને આવવું હોય, તો એના માટેના દ્વાર છે એ સૌ પ્રથમવાર છે ખુલ્લા મૂક્યા હતા. કોણે? તો કે દયાનંદ સરસ્વતીએ. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું છે એ શિક્ષણ આપવામાં આવતું હતું. જે રીતે આપણી સંસ્થામાં પણ તમને લોકોને જે શિક્ષણ આપવામાં આવે છે એ જ શિક્ષણ છે એ ત્યાં આપવામાં આવતું હતું. ત્યાર પછી આવે છે રામકૃષ્ણ પરમહંસ. તો કે રામકૃષ્ણ પરમહંસ છે એ ભારતીય સંસ્કૃતિના છે એ શું માનવામાં આવે છે? તો કે જ્યોતિર્ધર છે એ માનવામાં આવે છે અને બધા જ ધર્મના સત્યને પામનાર સંત અને સુધારક છે એ કોણ હતા? તો કે રામકૃષ્ણ પરમહંસ. તો કે તેમનો જન્મ છે એ બંગાળના હુગલી જિલ્લાના ક્યાં થયો હતો? તો કે કામારપુકુર ગામમાં થયો હતો. તેમણે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો. તેઓ કોલકાતા પાસે આવેલ દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના એ પોતે શું હતા? તો કે પૂજારી હતા. તેમણે ઈશ્વરને વિવિધ રૂપે છે એ પામવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે
આવતા કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી. પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં છે એ શું થવા લાગી, તો કે પુનઃ છે એ લોકોને પોતાના પ્રત્યે શ્રદ્ધા છે, એના ધર્મ, એની જે સંસ્કૃતિ છે એમાં એમ કે શ્રદ્ધા વળી પાછી ઉત્પન્ન થવા લાગી હતી. ત્યાર પછી આવે છે સ્વામી વિવેકાનંદ. નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. રામકૃષ્ણએ નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી, બરાબર, એટલે કે એમની પાસેથી એમને જ્ઞાન છે એ મેળવ્યા હતા, બરાબર, એટલે કે એની જ્ઞાન પીપાસાની એને પોતે તૃપ્તિ થયા, બરાબર. તો કે નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરી અને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના એ પોતે કેવા હતા, તો કે ઊંડા અભ્યાસી છે એ પોતે બન્યા. સ્વામી વિવેકાનંદે લોકોને, એટલે કે દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો છે એ દરેક લોકોને બોધ આપેલો હતો. શું કહે છે કે દુઃખી માનવોની છે એ સેવા કરવા અને તેના જેમ કે ઈશ્વરના દર્શન કરવાનો બોધ છે એમણે પોતે આપ્યો હતો. તેમણે ભારતના યુવાનોને ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે છે એ શું કરવાનું, તો કે યુવાનોને છે ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે છે શ્રદ્ધા જાગૃત કરી. તેમણે ઈસવીસન 1893માં છે એમણે યુનાઇટેડ સ્ટેટ્સના, એટલે કે શિકાગોમાં છે એ ભરાયેલ અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં એમણે પોતે હાજરી આપી અને તેમાં તેમણે છે એ પોતાનું છટાદર ભાષણ દ્વારા છે એ ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ છે એ દરેક લોકોને આપી હતી. ત્યારબાદ તેઓ યુનાઇટેડ સ્ટેટ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરી અને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર કેવા હતા, તો કે એ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર છે એ એમણે પોતે આપેલું હતું, બરાબર. કોણે આપ્યું હતું, તો કે સ્વામી વિવેકાનંદે. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ પરથી જ બેલુરમાં શેની સ્થાપના કરી, તો કે રામકૃષ્ણ મિશન મઠ હતો એની સ્થાપના કરી. આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાના જે બધા આદર્શ છે એ અપનાવ્યો. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી જ પ્રેરણા મેળવી અને જનસેવા એ જ પ્રભુ સેવા છે એનું એમણે સૂત્ર છે એ આપી અને મિશનને છે એ અમલ કર્યો હતો. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. આ મિશનની શાખાઓ ભારતના અને દેશ વિદેશમાં આજે પણ શું છે, તો કે કાર્યરત છે, બરાબર. આપણે જોયું સ્વામી વિવેકાનંદ, ત્યાર પછી આપણે જોઈએ મુસ્લિમ સમાજમાં સુધારણાની ચળવળ. તો કે 19મી સદીની જે શરૂઆતમાં ઉત્તર પ્રદેશના રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના સરી અત્તુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જે જાગૃતિ છે એનો પ્રારંભ થયો. તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ છે એ દોષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા માટે એક આંદોલન ચલાવ્યું કે જેનું નામ હતું વહાબી આંદોલન. વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોએ પાશ્ચાત્ય વિચારોના પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ, એટલે કે એ સમયમાં મુસ્લિમ લોકો હતા એનામાં પણ અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ છે કેવું હતું, તો કે વધતું જતું હતું. અને ત્યાર પછી ઉલેમાઓની, એટલે કે રૂઢિચુસ્તા, જેમ બધા મુસલમાનો છે એની જે બધી રૂઢિચુસ્તાઓ હતી, બરાબર, એના લીધે જે દરેક મુસલમાનો હતા એ અંગ્રેજી શિક્ષણ આર્થિક અને સામાજિક લાભો છે એ કેવા રહ્યા હતા, તો કે વંચિત રહ્યા. તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય છે એ ઠીક ઠીક સમય સુધી છે થયો હતો નહીં. ત્યાર પછી છે કે સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે
કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીએ વફાદાર રહ્યા હતા. ઈસવીસન 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી એ પોતે શું થયા હતા, પ્રભાવિત થયા હતા. તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈ અને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તા દૂર કરવાનો આગ્રહ કર્યો. તેમણે ઈસવીસન 1870માં તહઝીલ ઉલ અલ્લાખ નામનું છે એ સામાયિક શરૂ કર્યું. ઈસવીસન 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી, જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનું છે એ શેમાં, તો કે ઉર્દુમાં અનુવાદ કર્યું. મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા. તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો છે એ વિરોધ કર્યો અને વિધવા વિવાહ અને સ્ત્રી કેળવણીની છે એમણે પોતે તરફેણ કરેલી હતી. ત્યાર પછી આવે છે શીખ સમાજ. 19મી સદીમાં સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે એક સમિતિની રચના કરી, કે જેને કહેવામાં આવે છે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ. બરાબર, તો કે શીખોમાં ધાર્મિક અને શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં છે એ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. કઈ કોલેજ? તો કે ખાલસા કોલેજ, તથા શાળાઓ સ્થાપવામાં આવી. ત્યાર પછી છે પારસી સમાજ. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં છે રહનુમા એ મસદર રબન સભાની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. આ સંસ્થાએ રાષ્ટ્ર ગોફતાર નામનું મુખપત્ર છે એ શરૂ કરી અને પારસી સુધારણા આંદોલનને છે કેવું બનાવ્યું, તો કે વેગવંતું બનાવ્યું હતું. કે આર કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો અને વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે છે એ સંમતિ વય ધરાવતો, બરાબર, એટલે કે આખો એક કાયદો છે એણે ઘડ્યો હતો, કે અમુક ઉંમર છે એ નક્કી થાય ત્યાર પછી જેમ કે લગ્ન માટે છે એ લોકો કરી શકતા હતા. ત્યાર પછી આવે છે જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે છે એ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ તથા દલિતોનો પ્રશ્ન હાથ ઉપર લીધા. ઈસવીસન 1857માં તેમણે પૂનામાં કન્યાશાળા શરૂ કરી. તેમણે વિધવાઓને પુનઃલગ્ન કરવામાં પણ શું કર્યું, તો કે મદદ કરતા હતા. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે એમણે પોતે ઘણા બધા પડકારો પણ ફેંક્યા હતા. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્ય શોધક સમાજની છે એ સ્થાપના કરેલી હતી. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ત્યાર પછી આવે છે ઠક્કર બાપા. ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી છે એ પોતાની સેવાઓ આપેલી હતી. હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન છે એ તેમનું રહેલું છે. અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. તેઓ આજીવન કર્મનિષ્ઠ અને સેવક હતા. તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી. સારા પગારની નોકરી છોડી અને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરવા માટે છે એ પોતે આગળ આવ્યા હતા. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની છે એ સ્થાપના કરી અને તેના દ્વારા છે એ પંચમહાલના ઊંડાણવાળા એટલે કે જંગલો અને પહાડી વિસ્તારમાં લોકો જે વસતા હતા એટલે કે ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું. ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બંદીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી છે એ પોતે મુક્ત કર્યા હતા. ભીલોના બાળકો માટે પણ એમણે પોતે શાળાઓ ખોલી, તેમને રેટિયા કાંચતા કર્યા, તથા કુટીર ઉદ્યોગો એટલે કે નાના નાના ઉદ્યોગો છે એ બધા એમ કે એમણે પોતે એમાં સામેલ કર્યા હતા. સમય જતા છે એ લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા.
ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ છે એ ઠક્કર બાપાની રહેલી છે. અહીં છે એ આપણો આ પાઠ છે એ પૂરો થાય છે. ત્યાર પછી જે આ નીચે સ્વાધ્યાયના જે બધા પ્રશ્ન આપેલા છે એ તમારે બધાએ સમાજના ચોપડામાં છે એ લખવાના છે, બરાબર. અને જો પહેલા સેમિસ્ટરમાં જો તમારો સમાજનો ચોપડો છે એ ખાલી હોય તો અંદર એક પેજ છોડી અને વળી પાછું અહીંયા સેમેસ્ટર 2 કરી અને ત્યાંથી જ લખવાની શરૂઆત કરી દેજો. ઓકે, થેન્ક યુ.